છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 26 યુગલો નિકાહની રસમ અદા કરી નવી જિંદગીની શરૂઆત કરી હતી. સમાજમાં ચાલતા કુરિવાજો, ખોટા ખર્ચાઓ અને દહેજ પ્રથા નાબૂદ થાય અને ગરીબમાં ગરીબ વ્યક્તિ પોતાના દીકરા દીકરીના લગ્ન માન સન્માનથી કરી શકે તેવા શુભ આશ્રયથી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ દ્વારા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. બોડેલીના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના મેદાનમાં યોજાયેલ આ સમૂહ નિકાહમાં 26 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. ખત્રી સમાજ દ્વારા 1964 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધી 772 જેટલા જોડાઓને લગ્ન કર્યા છે. સમૂહ લગ્નની અંદર જે કેશ રોકડ રકમ જે સખીદાતો તરફથી આપવામાં આવે છે એ અલગ અલગ દુલ્હનોને વેચી દેવામાં આવે છે. આજ સુધીમાં જે રકમ આવી છે એ 1.5 લાખ રૂપિયાની ઉપર આવી છે. તેમાં દરેક દુલ્હનને વેચી દેવામાં આવી છે અને સખીદાતો તરફથી ઘરવખરી તરીકે 75 જેટલી આઇટમો આપવામાં આવી છે અને એ પણ દુલ્હનોને આપવામાં આવે છે જેથી એના સંસારની અંદર કામ લાગે એટલા માટે. આજના આ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામે સમૂહ લગ્ન જે ખત્રી સમાજ બાવીસી ખત્રી સમાજનું યોજાયું છે એમાં 26 જોડાઓએ ભાગ લીધેલો છે અને તેમાં ભેટ સોગાદ તરીકે 75 આઇટમ આવેલી છે. તે પણ દુલ્હનોને અલગ અલગ વેચી દેવામાં આવેલી છે. એમાં 75 આઇટમ છે. કુલ એક એક દુલ્હનને 75-75 આઇટમ મળેલ છે ભેટ સોગાદમાં અને ચાંદલા સ્વરૂપે જે રકમ લખાવવામાં આવે છે તે રકમ પણ દુલ્હનોને સરખા ભાગે વેચી દેવામાં આવે છે.